સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી ઘનશ્યામલાલજી વૈષ્ણવ મંદિરમાં અધિક માસના સમાપન પ્રસંગે મનોરથ વિવાહ ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરમાં દશાશ્રી મારી વાડી નજીક આવેલ ઘનશ્યામલાલજી મંદિર સંકુલમાં અધિક માસના અંતિમ દિવસે વૈષ્ણવ સમાજના ધર્મપ્રેમી ભાઈ બહેનો દ્વારા ઘનશ્યામલાલજી ખાતે મનોરથ વિવાહ ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું. દર 3 વર્ષે અધિક માસ, કે જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે, આ પવિત્ર માસનું ખૂબ જ મહત્ત્વ ગણાય છે. વૈષ્ણવ મંદિરોમાં વર્ષ દરમિયાન ઉજવાતા મનોરથો તેમજ ઉત્સવો અધિક માસમાં ઉજવવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ અધિક માસમાં દાન પુણ્ય અને પૂજા અર્ચના કરીને ભગવાનની ભક્તિ કરે છે. અધિક માસમાં વૈષ્ણવ સમાજ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મપ્રેમી લોકો પણ મંદિરમાં વિવિધ ઉત્સવો, મનોરથો અને ઉત્સવોની ઉજવણી કરીને ધન્યતા અનુભવે છે. પ્રાંતિજ નગરમાં વૈષ્ણવ સંપ્રદાયની 2 હવેલીઓ આવેલી છે. ઘનશ્યામલાલજી હવેલી ઉપરાંત દેસાઈની પોરમાં મદન મોહનલાલજીનું મંદિર આવેલ છે. આ મંદિરમાં પણ દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ અધિક માસનું ખૂબ મહત્ત્વ વધારે હોય. વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ બહેનો આનંદ અને ઉત્સાહપૂર્વક અધિક માસ ઉજવે છે. અધિક માસના અંતિમ દિવસે દિવાળી પર્વની અને નૂતન વર્ષ જેવી ઉજવણી કરવામાં આવે છે. દરેક વૈષ્ણવો પવિત્ર અધિક માસમાં વિવિધ મનોરથોમાં સહભાગી બનીને ધન્યતા અનુભવીને પ્રસાદનું આયોજન કરતા હોય છે. જીલ રાવલ, જેડેશ્રીવી, પ્રાંતિજ. મદન મોહનલાલજી પ્રાંતિજ ગામમાં 2 હવેલીઓ આવેલી છે, એક મદન મોહનલાલજીની ને એક ઘનશ્યામલાલજીની. ચાલતા અધિક માસમાં અલગ અલગ પ્રકારના બંને મંદિરોમાં મનોરથ થઈ રહ્યા છે. હિંડોળા થઈ રહ્યા છે, તુલસી વિવાહ થઈ રહ્યા છે અને આજે વિવાહ ખેલનો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે. ઠાકોરજીના લગ્ન પહેલાંનો વિવાહિત સંબંધનું અહીંયા આણું પાથરેલું છે અને રાધાજીના વિવાહ માટે અમે લોકો ગોપ ગોપીઓ અહીંયા આવી છીએ અને આનંદ અને ઉલ્લાસ સાથે આજના આ અમાસનો વિવાહ મનોરથ